नमस्कार विद्यार्थी हवे आपणे आजे तीजा लेक्चरनी अंदर आपणे 11.1 त्रीजो दाखलानो अभ्यास करवा जवा माटे जई रह्या छीए। आगळना विडियो न जोया होय तो पहेला ते विडियो जोई लेशो जेथी तमने समझ पड़े। हवे तमे आमां जोवो मित्रो के तमने एक आकृति आपी छे। आकृतिनी अंदर एक लंबचोरस आ देखाय छे तमने अने एक अर्धवर्तुळ अने एक अर्धवर्तुळ एम कुल एक आખું एक વર્તુળ આપેલું છે। અર્ધવર્તુળ એક અહીંયા છે, અર્ધવર્તુળ એક અહીંયા છે, તો કુલ એક વર્તુળ થાય। તો આવા ભાગ ઉપર તમને એ જ સમજાવ્યું, જો આકૃતિમાં બતાવ્યા મુજબનો બગીચો છે, બગીચામાં લગભગ મધ્ય ભાગ લંબચોરસ લંબચોરસની બંને છેડા ઉપર એક એક અર્ધવર્તુળ આકાર, એટલે કે અર્ધવર્તુળ બે ભેગું કરો તો આખું વર્તુળ થાય। તો આ બગીચાની પરિમિતિ શોધો અને ક્ષેત્રફળ પણ શોધો। આ બગીચાની પરિમિતિ શોધવી હોય તો બે અર્ધવર્તુળ અને એક લંબચોરસ એની પરિમિતિ મળે, બે અર્ધવર્તુળ અને એક લંબચોરસનું ક્ષેત્રફળ ગણતો તો પણ તમને મળી જાય। તો એ તમને એક સૂચના પણ આપી છે કે ભાઈ લંબચોરસની લંબાઈ છે ને એ 20 છે, -3.5 +3.5, મતલબ આનો મતલબ થાય 7 એમાંથી બાદ કરવાના। 7 શું કામે બાદ કરવાના એ તમને કહું। અહીંયા તમારા 7નો ઉપયોગ થઈ ગયો છે। લંબચોરસની પરિમિતિ તમે જ્યારે ગોતો છો ત્યારે કોઈ તકલીફ નથી, પરંતુ જ્યારે ક્ષેત્રફળ તમે ગોતો ત્યારે આ ભાગનો તો ઉપયોગ તમે કરી લીધો છે, અર્ધવર્તુળનો આ બાજુ ને આ બાજુ બંને બાજુથી આખું। તો આપણે દાખલાની અંદર આપણે અભ્યાસ આનો કરીએ એટલે તમને ખ્યાલ આવે। તો સૌ પ્રથમ આપણે શું કરશું, તો પહેલાં તો આની અંદર બે વસ્તુ છે, એક લંબચોરસ છે પ્લસ અર્ધવર્તુળ અને પ્લસ અર્ધવર્તુળ, આટલી વસ્તુ તમને આપી, બે અર્ધવર્તુળ આપ્યા છે ને એક લંબચોરસ આપ્યા। તો એમ કહી શકું અર્ધવર્તુળ વત્તા અર્ધવર્તુળ, એટલે કે અડધું વત્તા અડધું કેટલું થાય, આખું થાય, મતલબ એક વર્તુળની પરિમિતિ ગોતવાની ને એક લંબચોરસની પરિમિતિ ગોતવાની। આપણે લખશું પરિમિતિની ગણતરી માટે, પરિમિતિ ની ગણતરી, પરિમિતિની ગણતરી કરવી હોય મારે તો પહેલા અર્ધવર્તુળ ની પરિમિતિ પ્લસ અર્ધવર્તુળ ની પરિમિતિ એક વસ્તુ તમને સમજાવું। ધારો કે આ એક અર્ધવર્તુળ છે, ફરીથી પાછું અહીં ધારો કે એક વર્તુળ છે, તો મતલબ શું થયું? જો આખું વર્તુળ થયું તો મતલબ હું એવું ગણી શકું વર્તુળની પરિમિતિ, એટલે કે વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ મતલબ પરિમિતિ। આ વર્તુળનો પરિઘ કયો ને ખાલી મિત્રો, હજી એકવાર કહું, વર્તુળનો પરિઘ કયો ને તો એટલું જ આવે, અને પરિમિતિ કયો ને તો એની અંદર આનો પણ સમાવેશ થઈ જાય, એટલે પરિઘનો આપણે ઉપયોગ નહીં કરીએ તો ચાલશે, ફક્ત તમારે શું લેવાનું છે પરિમિતિ। વર્તુળની પરિમિતિ હવે ગોતવી હોય આપણે તો કઈ રીતે મળશે, તમને બધાને આવડે છે મિત્રો, શું કરશું આપણે? તો આની પરિમિતિ તમને ગોતવી હોય તો શું સૂત્ર થાય, તો કે 2πr આવું સૂત્ર થાય। તમે ધોરણ 6ની અંદર અને 7માની અંદર પણ શીખી ગયા છો, અને આપણે પહેલાં વિડીયોની અંદર તમને આ સમજાવ્યું હતું પણ ખરા। તો હવે પાય એટલે કેટલા કિંમત આવશે, પાય એટલે 22ના છેદમાં 7 મૂકીએ, ચાલો હવે આર એટલે ત્રિજ્યા, આમાં તો ત્રિજ્યા તો ક્યાંય નથી, આ તમે જો આવું કંઈક આવ્યું હતું એમાં, તો આ તો શું થાય આખો એનો વ્યાસ થાય, શું થાય આ શું થશે વ્યાસ થશે, તો એનું માપ ક્યાંય આપ્યું છે તમે જોવો તો, આમાં અહીંથી આટલું અને અહીંથી આટલું, તો આવી જ થયું બે બાજુ, લંબચોરસ હોય તો સામસામેની બાજુના માપ પણ કેવા હોય એના સરખા હોય, તો આ 7 મીટર જે છે ને 7 મીટર આનું માપ આપ્યું છે, તો આનું માપ એટલે હમણાં મેં અહીં દોર્યું એ જ માપ થયું, વ્યાસનું માપ થયું। તો આર ગોતવો હોય તો શું કરવું પડે, ડી ભાંગ્યા 2 મતલબ 7 ભાગાકાર 2 સાથે થાય આવું, ત્રિજ્યા ગોતવી મારે તો વ્યાસના શું કરવા પડે અડધા, એટલે આ બધા દાખલાઓની અંદર આકૃતિ પહેલાં સમજવાની છે પછી તમને આ દાખલાઓ આવડે। હવે શું કરવાનું, 2ના 2 પાય એટલે 22ના છેદમાં 7
ને આર એટલે સાતના છેદમાં બે, બે પાય આર. હવે વર્તુળનો પરિઘ, વર્તુળની પરિમિતિ જે આપણે કીધી, હજી એક વખત કહી દઉં મિત્રો, આપણે આની અંદર શું કર્યું, બે અર્ધવર્તુળ ભેગા કર્યા એટલે એક વર્તુળ થયું, એટલે મતલબ આ બંને બાજુનું માપ મને મળ્યું આ અને આ. હવે ફક્ત બાકી રહેશે આ. તો હવે શું કરવાનું, સાત અંશમાં છે છેદમાં છે, બે અંશમાં છે છેદમાં છે, નીકળી જાય તો કેટલા થાય, બાવીસ મીટર. પરિમિતિ છે એટલા માટે બે ઘાત નહીં આવે, ફક્ત બાવીસ મીટર આવશે. તો બાવીસ મીટર મને શું મળ્યું, તો બાવીસ મીટર મને મળ્યું બે અર્ધવર્તુળ ભાગની પરિમિતિ. હવે વર્તુળની પરિમિતિ મને મળી ગઈ છે, હવે ચોરસની પરિમિતિ ગોતવાની, સોરી લંબ ચોરસની, લંબ ચોરસની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિ મતલબ સૂત્ર થાય, બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળે, થાય એવું સૂત્ર. વાંય જો લંબાઈ કેટલી એપી છે, વીસ મીટર, પહોળાઈ કેટલી એપી છે, સાત મીટર. બરાબર, આ વીસ મીટર અને આ સાત મીટર, તો બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈનો મતલબ થશે, અહીં જોજો, બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બે ગુણ્યા લંબાઈ કેટલી વીસ મીટર, પહોળાઈ કેટલી સાત મીટર, તો બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો આ વાત કરી કે નહીં, લંબ ચોરસની પરિમિતિની. તો લંબચોરસની પરિમિતિ કેમ મળે, હજી એક વખત, લંબચોરસની પરિમિતિ ગોઈતી આપણે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે વિચારો નિરાતે, તમે દાખલો ચાલુ જ કરી દીધો છે, બરાબર, મેં ગીણો જ છે. અહીંયા તમે જુઓ, લંબચોરસની જ્યારે તમે લંબાઈની ગણતરી કરો છો ત્યારે વીસ માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ અને ત્રણ પોઈન્ટ પાંચ, સોરી દેખાતું નથી, વીસ માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ ત્રણ પોઈન્ટ પાંચ, મતલબ પાંચને પાંચ દસની જીરો વધી આવી, એક તન્ને તન છ ને એક સાત, વીસમાંથી સાત બાદ કરવા પડે ત્યારે તમને એની લંબાઈ મળે. વીસમાંથી કેટલા બાદ કરવા પડે, સાત. તો આપણે આ જે ગણતરી કરી છે એ કેવી પડશે, ખોટી. તમને એટલે જ મેં ગણતરી કરાવી, કારણ કે આપણે બધા આમ જ કરીએ છીએ એટલે જ આપણો દાખલો ખોટો પડે છે. તો શું થયું, હજી એક વાર કહી દઉં, લંબચોરસની પરિમિતિ મેં ગોતી છે, તો આ ગોતવા માટે મને રકમની અંદર આપેલું છે કે જ્યારે હું એની લંબાઈની ગણતરી કરું છું ત્યારે વીસમાંથી મારે કેટલા બાદ કરવાના છે, સાત. તો લંબાઈ વીસમાંથી સાત બાદ કરું તો કેટલી મળે, તેર મીટર. અહીં લખશું વીસ માઇનસ સાત, બરાબર. અને પહોળાઈ, હવે પહોળાઈની વાત કરું, તો પરિમિતિ મારે બગીચાની જ ગોતવી છે. પરિમિતિનો મતલબ આ એક બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ, આ બે બાજુની પરિમિતિ ગોતવી. પણ યાદ કરો તો આટલી અને આટલી પરિમિતિ તો મેં શું કરી હતી, હમણાં ગોતી લીધી હતી. ક્યાં ગોતી હતી, વર્તુળમાં. જો આટલી અને આટલી ગોતી હતી મેં, તો ફક્ત કેટલું વીધું, બાકી કેટલું વીધું કોઈ કહેશે, તો બાકી આટલું જ વધશે, બે ભાગ વધશે, આટલા વધશે ને, બીજું કાંઈ વધશે નહીં. તો લંબાઈ કેટલી આપણે હમણાં ગોતી હતી, જો તમે વીસમાંથી સાત, એ તો આપણે રકમની અંદર જ આપેલું હતું, વીસમાંથી સાત જાય તો કેટલા વધશે, તેર, બરાબર. તો આ તેર મીટર છે એની લંબાઈ થઈ હતી. હવે પહોળાઈ મારે લખવી છે, અહીં પહોળાઈ છે કંઈ જોવો તો, કારણ કે હમણાં ગોતી લીધી, તો અહીં પહોળાઈ છે નહીં. તો પહોળાઈ ન હોય તો મારી શું થઈ જાય, ઝીરો મીટર થઈ જાય. કેટલી થઈ જાય, ઝીરો, આવું કંઈક થાય. તો હવે આવું કંઈક થાય, તો હવે મારે દાખલો ગણવો હોય લંબચોરસ ભાગની પરિમિતિ માટેનો, તો શું થશે, તો કે બે ગુણ્યા લંબાઈ આપણી છે તેર વત્તા પહોળાઈ છે ઝીરો. તેર વત્તા ઝીરો એટલે તેર, બે ગુણ્યા તેર, તેર દુ છવ્વીસ મીટર. આ બંનેની પરિમિતિ ભેગી હતી. આ પરિમિતિ ખાસ નિરાતે જોવાની છે, બે ત્રણ વખત તમે જોશો ત્યારે જ તમને આની અંદર ખ્યાલ આવશે, એ પણ તમને ખબર હોવી જોઈએ. આ છવ્વીસ મીટર થઈ પરિમિતિ. હવે પરિમિતિને આપણે ગણતરી બધી કરી લીધી છે,
હવે ક્ષેત્રફળની ગણતરી બાકી છે, તો ક્ષેત્રફળની ગણતરી માટે જોઈએ ક્ષેત્રફળ ગણતરી, ક્ષેત્રફળની ગણતરી બરાબર. તો ક્ષેત્રફળની ગણતરી કરવી હોય તો કઈ રીતે ક્ષેત્રફળની ગણતરી કરશો? તો પહેલાં બે અર્ધવર્તુળ એટલે એક વર્તુળ થશે આખું, તો વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે બધાને આવડે છે, શું છે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર? તો કે પાય આરની બે ઘાત, પાય આરની બે ઘાત. બે અર્ધવર્તુળ છે એટલે આખું એક વર્તુળ બની જશે કે નહીં બની જાય પહેલી વસ્તુ? તો કે હા, તો આખું એક અર્ધવર્તુળ બની જાય તો આપણે આખા અર્ધવર્તુળની જ ગણતરી આની અંદર કરવાની છે. તો આખા અર્ધવર્તુળની ગણતરી કરવી હોય, સોરી આખા વર્તુળની, તો 22ના છેદમાં 7. વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને બધાને આવડે છે, આર હમણાં ગોઈતો તો 7ના છેદમાં 2, કે નહોતો ગોઈતો? કેટલો ગોઈતો તો 7ના છેદમાં 2 છે. તો અહીંયા 2 ઘાત તમને આપી છે, તો 7ના છેદમાં 2 કેટલી વખત આવશે? 2 વખત, એક વખત અને આ 2 વખત બરાબર. હવે શું કરવાનું? આ 7 અંશ 7 છેદમાં 11 2 22, તો વૈધા કેટલા? 11 × 7, અંશનો અંશમાં ગુણાકાર, 77 છેદમાં 2 મીટરની 2 ઘાત. તો 77 આમ લખી ન શકાય, પોઈન્ટમાં લેવો પડશે. 77 માં 1 નાખો 78 થાય, 78ના અડધા કરો તો 39 થાય, 39 × 2 78 બરાબર. તો આપણે 77 જ છે, આમ ન આવડે તો 77 ભાગ્યા 2 કરી લેવાના, 38.5 મીટરની 2 ઘાત. આ વર્તુળના ક્ષેત્રફળ મળ્યું. હવે લંબચોરસનું ક્ષેત્રફળ ગોતવું છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ × પહોળાઈ. તો બધા તમે એમ કહેશો લંબાઈ 13 અને પહોળાઈ છે 0, પણ મિત્રો હજી એક વખત યાદ કરાવી દઉં, પરિમિતિ એટલે શું થાય? ફરતી બાજુનું માપ. અને ક્ષેત્રફળ એટલે શું થાય? રોકાયેલી જગ્યા. તો આમ તો 13 રોકાયેલી જ છે, ચાલો આમ કેટલી રોકાયેલી છે? 13, પરંતુ આમ કેટલી રોકાયેલી છે? 0 નથી રોકાયેલી, તો કેટલી છે અહીંયા? 7. તો પરિમિતિ માટે આપણે વર્તુળની પરિમિતિ ગોતી હતી ત્યારે આપણે શું લખ્યું હતું? તો વર્તુળની પરિમિતિ માટે આપણે લખી શકીએ, ભાઈ એની ફરતી બાજુનું માપ નથી અહીંયા કાંઈ, તો અહીંયા 0 મૂકી શકાય. પણ ક્ષેત્રફળ માટે 0 ન મૂકી શકે, કારણ કે આની વચ્ચેનો ભાગ તો આપણે ગણતરીમાં લેવો જ પડશે. તો એ કેટલો છે વચ્ચેનો ભાગ? 7. તો લંબાઈ છે 13, પહોળાઈ છે 7. તો 13 × 7, 13 × 7 = 91 મીટર એની 2 ઘાત. 13 × 7 = 91, 91 મીટરની કેટલી ઘાત થશે? 2 ઘાત. હવે આ બંનેની શું ગોતવાની છે? આ બંનેની પરિમિતિ ગોતવાની છે આપણે, સોરી બંનેનું ક્ષેત્રફળ અને બંનેની પરિમિતિ. તમને હમણાં રકમની અંદર આપણે ફરીથી દેખાડી એક વખત જુઓ, તમે આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ ગોતવું હોય તો કુલ પરિમિતિ બરાબર, કુલ પરિમિતિ બરાબર અર્ધવર્તુળ, કેટલા પણ 2 અર્ધવર્તુળ વત્તા લંબચોરસ. તો આ બંનેની પરિમિતિ લેવી હોય તો અર્ધવર્તુળની 2 ભેગી કરીને પરિમિતિ કેટલી થતી હતી? 22. અને લંબચોરસની પરિમિતિ કેટલી થતી હતી? 26. તો 22 અને 26 અહીં લખશું, 22 વત્તા 26, 6 ને 2 8, 2 ને 2 4, કેટલા થશે? 48 મીટર. આ બગીચાની પરિમિતિ મળી. હવે બગીચાનું કુલ ક્ષેત્રફળ, તો કુલ ક્ષેત્રફળ ગણવું હોય તો 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અને પછી એક ગોતશું આપણે લંબચોરસનું ક્ષેત્રફળ. તો 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે હમણાં ગોઈતું હતું મિત્રો, 2 અર્ધવર્તુળ એટલે આખું એક વર્તુળ થશે, 38.5 અને થશે 91. તો અહીં આપણે લખશું 38.5 +
91। હવે 38.5 નો ને 91 નો આપણે સરવાળો કરવો હોય તો 38.5 આ 91 અહીં પોઈન્ટ પાછળ કાંઈ નથી તો 0, 0 પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ અગત્યની વસ્તુ છે મિત્રો। તો હવે અહીંયા 5.5 પોઈન્ટ 8 ને 1 9 અને 9 ને 3 10 11 ને 12 129.5। તો 129.5 અહીંયા આપણે લખશું 129.5 ક્ષેત્રફળ છે એટલા માટે 2 ઘાતવાળું અથવા તો ચોરસ મીટર, મીટરની 2 ઘાત। તો આ આપણો દાખલા નંબર 3 થયો મિત્રો। હજી એક વખત જોઈ લો શું કર્યું હતું, 2 અર્ધવર્તુળને ભેગા કર્યા તો વર્તુળ બન્યું, એની પરિમિતિ કઈ હતી, લંબચોરસની પરિમિતિ ગોતતી વખતે ધ્યાનમાં રાખવું પડે કે આપણે અહીંયા જે વર્તુળ મૂક્યું તો એની અંદર વ્યાસનો ઉપયોગ કર્યો હતો એટલે કે ત્રિજ્યાનો ઉપયોગ કરેલો છે, તો ફરીથી આપણે એ જ ત્રિજ્યાનો ઉપયોગ પરિમિતિમાં કરી શકતા નથી, એટલા માટે અહીંયા પરિમિતિ શું થઈ જશે, 0। તો બંનેની પરિમિતિ મળી ગઈ હતી। હવે ત્યારબાદ બંનેનું ક્ષેત્રફળ આપણે અહીં ગોતું છે, બંનેના ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ, 2 અડધવર્તુળ ભેગા થાય એટલે આખું વર્તુળ બની જાય, તેનું 38.5, અને લંબચોરસનું જે ક્ષેત્રફળ છે તો કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહેવાય, એટલા માટે આ પણ જગ્યા રોકી શકાય, એટલે કે આ 13 અને આ કેટલી છે, 7, તો 13 અને 7 બંનેનો ગુણાકાર કરવો પડે તો 13 7 91। તો કુલ પરિમિતિ 48 મીટર અને કુલ ક્ષેત્રફળ 129.5 મીટરની 2 ઘાત। તો આ થયો આપણો દાખલા નંબર 3, અને આ ભાગમાં ફક્ત આપણે એક જ દાખલો ગણશું જેથી કરીને તમે નિરાતે ફરીથી જેટલી વખત જોવો હોય એટલી વખત તમે જોઈ શકો। તો દાખલા નંબર 4 આવતા ભાગમાં। આભાર।